राजे राजकोट अने सूरती पर संवाददाता आपणी साथे जोड़ाई गया छे। राजकोट थी मोहित पर जोड़ाई गया छे सूरती देवेंद्र जीते। मोहित सौथी पहेला आपणी पासे आवा मांगीश, कारण के राजकोट में आज हार्दिक पटेल द्वारा आंदोलन पण थयुं अने हार्दिके तो ए प्रकारनुं निवेदन पण करी दीधुं के तेमना 7 कलाकना उपवासथी 700 करोड़नी सरकारे जाहेरात करी छे। जो के खरा अर्थमां अत्यारे खेडूतो शुं मानी रह्या छे हवे અવિધિ? આપણે સીધા જ ખેડૂતોને જ પૂછીશું કે જે સરકાર દ્વારા 700 કરોડની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તેઓ શું માની રહ્યા છે? આપને પૂછવા માંગી, જે રીતે સરકારે 700 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, ખેડૂતો માટે એક રાહતનો મલમ આવ્યો છે, કઈ રીતે જુઓ છો આને? આ રાહતનો મલમ નથી, આ તો ખેડૂતની મશ્કરી જેવો શબ્દ થયો. 700 કરોડનું પેકેજ આખા ગુજરાતનું, એટલે જબરજસ્ત નુકસાન. એક ગામનું 1-1 કરોડ જેવું નુકસાન છે, તો 7 ગામની અને તો આ 18,000 ગામડાઓને આવું પેકેજ આપી અને કેવી રીતનું આ ખેતીને મૂલવે છે આ કાંઈ સમજાતું નથી. સરકારની કઈ એવી નીતિ આની પાછળ કામ કરે છે કે માત્ર ને માત્ર ખેડૂતની મશ્કરી જેવો રૂપિયો, કે આ ગમે તે ખેડૂતને સમજણ નથી પડતી, યુનિવર્સિટી અને કોઈ આંકડો જ નથી આપતો. સરકારને બધી ખબર છે એક ઉત્પાદન એક મણ પાછળ કેટલો ખર્ચ લાગે છે, કારણ કે હજારો હજારો કરોડોનું ફંડ યુનિવર્સિટીને આપે છે. તો જો તમારી નાનકડી એવી યુનિવર્સિટીને એટલું ફંડ જોતું હોય તો અમારા આટલા બધા ખેડૂતને કેવડું બિયારણ, કેવડું ખાતર, કેવડું મેન્ટેનન્સ થતું હોય છે આનો કોઈ અંદાજ જ નથી ખેડૂત સરકારને. અને સીધું એમ કહી દઈએ, લ્યો આપ મારા જ ગામની ક્રોપ કટિંગની વાત કરું, મને એમ અમને 72 કલાકમાં અરજી લીધી અને ક્રોપ કટિંગ આવ્યું, લ્યો સીધું કે અમે અમારી રીતે નામ ને તેમને આ ક્રોપ આપ કઈ રીતે જુઓ છો અત્યારે જે રાહત કરવામાં આવી છે, જાહેરાત કરવી, એને કઈ રીતે જુઓ છો આપ? ના, રાહત તો આ સરકાર કરી શકે એની કઈ પ્રશ્ન નથી, પણ એને હજી તો જો આંકડા પૂરા ન હોય ને સીધી રાહત કરી દઈએ તો આ એક વસ્તુ વ્યાજબી નથી. એની પાસે હજી પૂરા આંકડા, બે દીમાં હજી સર્વે કરીને જો આંકડા એટલી વારમાં જો આપી દેતા હોય તો અમારું તો કેટલું નુકસાન થયું છે. આમાં કેવી રીતે એને જાહેરાત કરી મને કઈ ખબર પડતી નથી. ખરેખર તો એને જો 5 દિવસ પછી જાહેરાત કરવી હતી ને, કે આંકડા બધા ગામના જે આપણે અરજી આવી એ અરજી ચેક કરીને, અમે એમ નથી કહેતા કે બિનજરૂરિયાત કોકને નો નુકસાન થયો ને ન આપો, નુકસાન થયેને ફરજિયાત આપો. નુકસાન જ્યાં તમામ ખેડૂતો લાગશો, જે પડદરી તાલુકાની શું સ્થિતિ છે? પડદરી તાલુકામાં છેલ્લા 2 દિવસ જેવી વરસાદ છે. આની પહેલા 4-5 દિવસ અગાઉ પણ વરસાદ જોરદાર હતો, જે ખેતરોથી બારણે પાણી નીકળી ગયા હતા, બધી મગફળીના પાલો અને મગફળી કપાસને જોરદાર નુકસાન થયું છે. એની સામે સરકારે 700 કરોડનું જે બજેટ ખેડૂતને રાહત માટે આપ્યું એ લોલીપોપ સમાન છે, કે ખેડૂતને વીઘે દીઠ 2000 રૂપિયા આપેલા છે, જે 2000 કરતાં ખેડૂતને 20-25 હજારનું વીઘે નુકસાન છે એની સામે સરકારે 2000 રૂપિયા આપ્યા છે. એટલે ખેડૂતની મજાક સમાન સરકારે બજેટ રજૂ કર્યું છે. આથી અમે વિધિ સ્પષ્ટપણે જે ખેડૂતની મજાક સમાન હોય તેવું છે. બીજા કેટલાક ખેડૂતો આપણી સાથે છે તેને આપણે પૂછીશું. શું માનો છો આપ અત્યારે જે સરકારે જાહેરાત કરી છે, કઈ રીતે જુઓ છો આને? સરકારે લોલીપોપ જેવી જાહેરાત કરી, 700 કરોડે શું થાય? ચૂંટણી લડીને 700 કરોડમાં બતાવી દે, એને 1 અબજ રૂપિયા જેવી ચૂંટણી લડી. ખેતરમાં કેટલું નુકસાન થયું છે? 35-40 હજારનું નુકસાન છે એકરમાં. સ્પષ્ટપણે વિધિ, જે 35-40 હજાર રૂપિયાનું નુકસાન એકરમાં છે અને જે તે ખેડૂતો કહી રહ્યા છે કે આ જે જાહેરાત છે તે લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે, કારણ કે 2000 રૂપિયા જેટલી જ સહાય એક ખેડૂતને મળે છે. હવે આ અંગે જે સરકાર છે તે કે આ પ્રકારનો નિર્ણય લે છે? સરકારે જાહેરાત તો કરી દીધી છે પરંતુ ખેડૂતો છે તે સ્વીકારવા તૈયાર ન હોય તેવું હાલમાં તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે.